गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजे 4 सप्टेम्बर अने शुक्रवार अर्वाचीन गुजराती साहित्यनो इतिहास ए पेपरनो पहलो एकम एटले पहलो यूनिट आपणे पूरो कर्यो छे। जे सुधारक युगनो हतो एना लक्षणों एना प्रेरक बळो महत्वना सर्जकों ने महत्वनी कृतिओनी साथे पहलो एकम पूरो थयो। हवे बीजो एकम आपणे लईए छीए अने ए छे पंडित युग। એમાં પંડિત યુગના પ્રેરક બળો, એના લક્ષણો, એના મહત્વના સર્જકો છે એમાં ગોવર્ધનરામ ત્રિપાઠી, કવિકાંત અને બકટ ઠાકોર, આ ત્રણ અભ્યાસક્રમમાં પંડિત યુગના સર્જકો છે એનો પરિચય આપણે લેવાનો છે, એ સર્જકોનો અભ્યાસ આપણે કરવાનો છે અને આ યુગની મહત્વની કૃતિઓ જે મુકાયેલી છે એવી ત્રણ અભ્યાસક્રમમાં એની જ માત્ર ચર્ચા કરીશું આપણે અને એ છે ભદ્રમ ભદ્ર નવલકથા રમણભાઈ નીલકંઠની, કલાપીનો કેકારવ એ કાવ્ય સંગ્રહનો અભ્યાસ કરવાનો છે અને જયા જયંત એ પદ્ય નાટકનો અભ્યાસ કરવાનો છે। તો આની સાથે આપણે બીજો યુનિટ શરૂ કરીએ છીએ જેમાં પંડિત યુગ ના પ્રેરક બળો અને પંડિત યુગના લક્ષણો એની આજે આપણે વાત કરીશું। તો ડૉક્ટર ધીરુભાઈ ઠાકર એમ કહે છે કે નર્મદની પેઢી અસ્ત પામી એ પહેલાં એના કરતાંય વધારે સત્વશાળી, એટલું જ નહીં સમગ્ર ગુજરાતી સાહિત્યમાં માગ મુકાવે તેવી પ્રતિભાશાળી, ઉચ્ચ જીવન નેમ અને અનોખી સાહિત્ય છટા સાથે ઉદય પામતી હતી એ પેઢી એ જ પંડિત યુગ એમ કહે છે, એમ કહી અને આ યુગને સલામ કરે છે ડૉક્ટર ધીરુભાઈ ઠાકર। અર્વાચીન ગુજરાતી સાહિત્યનો બીજો તબક્કો ઇતિહાસમાં પંડિત યુગ તરીકે ઓળખાય છે, યાદ રાખજો બરાબર। અર્વાચીન ગુજરાતી સાહિત્યનો બીજો તબક્કો એ ઇતિહાસમાં પંડિત યુગ તરીકે ઓળખાય છે। સાહિત્ય અને સંસ્કૃતિના વિકાસની દૃષ્ટિએ આ અત્યંત મહત્વનો તબક્કો છે। એનો સમયગાળો આશરે 1885થી 1915 સુધીનો સર્વમાન્ય ગણાયો છે। એને સમન્વય યુગ અથવા તો ગોવર્ધન યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ યુગને પંડિત યુગને સમન્વય યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે, સાક્ષર યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ગોવર્ધન યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે। અર્વાચીન કવિતા નામના તેમના પ્રબંધ ગ્રંથમાં સુંદરમ, કુસુમમાળા એના બદલે બાલાશંકરના ક્લાંત કવિ એને આ સ્તબકની પ્રથમ શકવર્તી સીમા ચિહ્નરૂપ કૃતિ ગણાવે છે। તે જોકે એક મુદ્દો છે, ચિંત્ય મુદ્દો છે, નવીન કવિતાની પ્રયોગભૂમિ સરખી કવિતામાં કુસુમમાળા ક્લાંત કવિ એના કરતાં કાવ્યના ગુણે અગ્રેસર જ રહે છે। કુસુમમાળા અને સરસ્વતી ચંદ્ર એ પંડિત યુગની બે મહત્વની સાહિત્ય રચનાઓ છે। દલપતરામ અને નર્મદથી શરૂ થયેલો સુધારક યુગ એ સમયે પ્રજામાં નવજાગૃતિ લાવવામાં ઐતિહાસિક પરિબળ બની રહ્યો હતો। અંગ્રેજી કેળવણી અને પાશ્ચાત્ય જીવનરીતિના સંપર્કે લોકોની જીવનદૃષ્ટિમાં પરિવર્તન આવી રહ્યું હતું। આ વૈચારિક પરિવર્તન માટેનું આંદોલન હતું। નર્મદે અંગ્રેજી સંસ્કૃતિથી અંજાઈને પડવાર તો યા હોમ કરીને પડો ફતેહ છે આગે એમ, એટલે યા હોમ કરીને ઝંપલાવવા અને નવું છે તે સાચું છે, જૂનું પુરાણુંનો ત્યાગ કરવો એવો સુધારક બોધ આપવાનું શરૂ કર્યું। આ નવજાગૃતિની હવા દેશવાસીઓમાં નવું ચેતન લાવવામાં ઉપયોગી પણ સાબિત થઈ હતી। રાજા રામમોહન રાય જેવા યુગ પુરુષે નવોત્થાનનું કાર્ય શરૂ કરી દીધું અને સુધારાનું કાર્ય દેશભરમાં વેગીલું પણ બનાવ્યું હતું, પરંતુ સુધારાના આ વિચારમાં પ્રજાને ધીમે ધીમે સમજાવા લાગ્યું કે પશ્ચિમનું બધું જ સારું
અને પૂર્વનું એટલે કે આપણું એ બધું જ નકામું, એ માન્યતા ભૂલ ભરેલી છે. પશ્ચિમના અંધ અનુકરણમાંથી છૂટીને સાંસ્કારિક પુનરુત્થાન એની અનુભૂતિ બધાને થવા લાગી હતી. ઉચ્ચ કેળવણીનો સંચાર થવાથી, ઉચ્ચ કેળવણી મળવાથી યુનિવર્સિટીની કેળવણી પામેલા નવસ્નાતકોમાં તરતમ વૃત્તિ પ્રગટ થઈ એ બહુ જ મોટું પરિવર્તન ગણાય છે આ યુગનું, પંડિત યુગનું. ખુદ નર્મદ જ જીવનના અંતિમ દિવસોમાં યાહોમને બદલે ભૂલ્યા ત્યાંથી ફરી ગણો એમ ગાય છે. અને સુધારાવાળાઓમાં એક એવો યુવાન છે જે મારું કહેલું કરશે એમ પરોક્ષ રીતે મણિલાલ નભુભાઈ દ્વિવેદીને ઉદ્દેશીને કહે છે. સુધારક યુગના સર્જકોએ સાહિત્ય ક્ષેત્રે અવનવા પ્રસ્થાન કર્યા, નવી કેડીઓ પાડી. કવિતા અને ગદ્ય ક્ષેત્રે જે અવનવો પ્રારંભ સુધારક યુગમાં થયો હતો એનું વિકાસશીલ પૂર્ણરૂપ સધાતું હવે આ યુગમાં જોવા મળે છે. નવી ઢબની આત્મલક્ષી ઉર્મિ કવિતાનો પ્રારંભ નર્મદે કર્યો હતો, તેમ છતાંય નરસિંહ રાવની કુસુમમાળામાં પશ્ચિમી ઢબના સુંદર આત્મલક્ષી ઉર્મિ કાવ્યો આપણને મળ્યા. ફાર્બસ વિરહથી વધુ સાહિત્ય ગુણે ખીલતી કરુણ પ્રશસ્તિ કવિતા એવી સ્મરણ સંહિતામાં એ આપણને જોવા મળે છે. કાંત અને નાનાલાલની કવિતામાં ઉર્મિ અને વિચારના મધુર સમન્વય સમા ઊંચા કવિતા શિખરો જોવા મળે છે. ખંડ કાવ્યનું એક નવું જ કલા સ્વરૂપ આ યુગમાં આવ્યું. બળવંતરાય ઠાકોરે રજૂ કરેલી કવિતા વિભાવનાથી જાણે નર્મદ અને નરસિંહરાવ પછી ત્રીજું ઉડ્ડયન ટેકઓફ ગુજરાતી કવિતાએ નિહાળ્યું. સોનેટ, ખંડકાવ્ય, ગઝલ વગેરે જેવા કાવ્ય સ્વરૂપો પણ વધુ કલાઘાટવાળા મળવા લાગ્યા. આ તબક્કાની કવિતામાં ગહનતા, ઊંડાણ, વ્યાપકતા અને વિસ્તાર જોવા મળે છે. વિશેષ કળામય આવિર્ભાવ થતો પણ અનુભવાય છે. સુધારક યુગમાં આરંભાયેલી નવલકથાની જે યાત્રા એ પંડિત યુગમાં સરસ્વતી ચંદ્ર નવલકથા દ્વારા ઊંચું શિખર સર કરતી જોવા મળે છે. મણિલાલ નભુભાઈ દ્વિવેદીના નિબંધો, રમણભાઈનું ભદ્રંભદ્ર કે રાયનો પર્વત વગેરે જેવી કૃતિઓ, મણિલાલ આનંદ શંકરનું ચિંતન, નવલરામ પછીની નરસિંહ રાવ અને રમણભાઈ આનંદ શંકરમાં વિકસેલી ગુજરાતી વિવેચના એ બધાએ સમૃદ્ધિ દાખવી એ વધારે મહત્ત્વનું છે. દલપતરામ, નર્મદ, નવલરામ વગેરે જેવા સંસાર સુધારક યુગના અગ્રણીઓની વિદાય પછી ગોવર્ધનરામ, માધવરામ ત્રિપાઠી, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, નરસિંહરાવ દિવેટિયા અને રમણભાઈ વગેરે નવસ્નાતકોએ સર્જન ઉપરાંત વાંચન, તુલનાત્મક અધ્યયન, ચિંતન વગેરે મારફતે પંડિત યુગને સમૃદ્ધ કર્યો. એમાં સમન્વયવાદી પ્રક્રિયા મહત્ત્વની હતી. આ સર્જક પ્રતિભાઓએ ઊંચી સર્જકતા, ઊંડી વિદ્વતા અને અભ્યાસ નિષ્ઠા દાખવ્યા અને પૂર્વની સંસ્કૃતિના શુભ તત્વો તેમજ પશ્ચિમની સંસ્કૃતિના શુભ તત્વોનો હૃદયથી સમજપૂર્વકનો સ્વીકાર કર્યો અને નવીન સંસ્કૃતિ વિચારસરણી પ્રગટ કરી. વિચારોની આ ત્રિવિધ સરવાણીઓનો સંગમ થવાને લીધે જ ઘણા લોકો આ સમયગાળાને સંગમ યુગ તરીકે પણ ઓળખે છે. પંડિત યુગના સાહિત્યની મુખ્ય લાક્ષણિકતાઓને જોઈએ તો આ યુગમાં સુધારાનું કાર્ય એટલા જ જુસ્સાથી સ્વીકૃત પામ્યું હતું, પરંતુ યુનિવર્સિટી કેળવણીનો લાભ મળવાને લીધે વિચારોમાં સ્વસ્થતા પ્રવેશી શકી. માત્ર આવેશને સ્થાને ધીર ગંભીર ચિંતન થકી સાચી સૂઝ કામે લગાડીને અને પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના શુભ તત્વોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. સંસ્કૃત અને ફારસી ભાષા તેમજ સાહિત્યની ઉપાસનાની સાથે સાથે જ અંગ્રેજી ભાષા સાહિત્યનો એટલી જ આત્મીયતાથી સ્વીકાર થવા લાગ્યો. એથી જીવન પ્રત્યેના આપણા દૃષ્ટિબિંદુને ઘડવામાં એ બધું જ મદદરૂપ થઈ પડ્યું.
आ समन्वयनी प्रक्रिया गुजरातनी प्रजाना हितमा अने साहित्य सर्जनना हितमा रचनात्मक पुरवार थई। भणेलो वर्ग वधु केळवायेलो अने साहित्य वगैरे कलाओमां योग्य प्रकारनी रुचि धरावतो बन्यो। प्रशिष्टतानो आग्रह केळवायो। कविता के गद्य उभय क्षेत्रे थता सर्जनमां स्वस्थता, सौंदर्य दृष्टि, कला अभिरुचिनुं प्रतिबिंब जोवा मळे छे। सर्जनमां उच्चतानो आग्रह, भव्यता तरफनुं निशान, उदात्तानो अभिगम सहज रीते धोरण रूपे प्रस्थापित थया। कला जगतमां संस्कारितापूर्ण आदर्शवादना दर्शन पण आ युगमां ज थता जोवा मळे छे। साहित्य तत्व अंगेनी समझ ए साची दिशानी अने परिष्कृत बनती जती हती, तेथी सारू अने महान साहित्य एटले गुड लिटरेचर अने ग्रेट लिटरेचर ए बन्नेनी शक्यताओ आ समयमां ज वधी। आम स्वाभाविकपणे ज सुधारक युगमां जे केडियो सर्जन विवेचनना क्षेत्रे पड़ी हती ए पंडित युगमां न केवल राजमार्ग बनीने ज अटकी गई पण एमां चिरंजीविताનું તત્વ પણ આવ્યું। પૂરી ગંભીરતાથી સાહિત્ય સેવાની શરૂઆત થઈ એટલે એમાં ઊંડાણ પણ પ્રવેશ્યું। અને વિશેષ વાત તો એ છે કે સર્જનના ક્ષેત્રે સ્વરૂપ, ભાષા અને અભિવ્યક્તિના અનેક પ્રયોગો થતા રહ્યા। વિવેચન ઉપરાંત અનુવાદ, સંશોધન અને સંપાદનના ક્ષેત્રો પણ વધુ ક્ષમતાથી હવે ખેડાવા લાગ્યા। સાહિત્ય સર્જનનો આ બધી જ રીતે સુવર્ણકાળ હતો। જો નર્મદ યુગમાં સાહિત્ય સર્જનનું નવલું પરોઢ એની કલ્પના કરીએ તો જીવનના સનાતન મૂલ્યો, માનવ મહિમાનું ગાન, ઊંચી કલાસૂજ અને સૌંદર્ય દૃષ્ટિ સાથે તેજસ્વી કલ્પના સૃષ્ટિ ભળતા પંડિત યુગનું સર્જન એક નવી ઊંચાઈએ સ્થિર થયું એમ કહી શકાય। કાંત, કલાપી અને નાનાલાલની કવિતાએ તેમજ તેમની જીવન દૃષ્ટિએ ગુજરાતી સાહિત્યમાં પ્રભાવક ભાગ ભજવ્યો। પૂર્વાલાપ, કેકારવ, નાના નાના રાસ, ચિત્રદર્શનો વગેરે દ્વારા કવિતા, ડોલન શૈલી, પ્રતિકાવ્યો વગેરે જેવા કાવ્ય સ્વરૂપો, ભાવના પ્રધાન પદ્ય નાટકો પણ સર્જન પામ્યા। પંડિતાએ કે પાંડિત્ય શબ્દ દ્વારા માત્ર પાઘડિયાળી ગંભીરતા, ચિંતનભરી મુખમુદ્રા અને સુંદરતાના તત્વો તરફ છોચ એવું કંઈ સમજવાનું નથી। લગ્ન અને પ્રેમની જીવન ફિલોસોફી, દાંપત્ય ભાવ, આદર્શ જીવનનો વિચાર કરતા રસરાજ શૃંગારનું સ્વસ્થ નિરૂપણ અન્ય રસોની સાથે આ યુગમાં સ્પષ્ટપણે થયું છે। એમાં કલોચિત, કલાને ઉચિત સંયમ નિરૂપણ પામતા સમગ્ર સાહિત્યકૃતિ જીવનની ઊંચાઈએ સિદ્ધ કરતી નજરે પડે છે। પંડિત યુગના સાહિત્યના ઘણા મોટા જથ્થા માટે એમ કહી શકાશે। આ અર્થમાં આ યુગમાં સાહિત્ય સર્જકોએ ઉચિત રીતે જ સંસ્કૃતિ સર્જકો કે સંસ્કાર સેવકો ગણાયા। ફરીથી કહું છું, આ દૃષ્ટિએ આ અર્થમાં આ યુગમાં સાહિત્ય સર્જકો એ ઉચિત રીતે જ સંસ્કૃતિ સર્જકો કે સંસ્કાર સેવકો ગણાયા છે। વાદ પ્રતિવાદ અને તત્વ વિચારણાને નિમિત્તે પ્રિયંવદા, સુદર્શન, જ્ઞાનસુધા અને વસંત જેવા સાહિત્યિક સામયિકોએ પણ પ્રજાના બૌદ્ધિક વિકાસમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે। આમ આ યુગ એટલે પંડિત યુગ બધી જ રીતે સત્વશીલ ભરતીનો યુગ હતો, જેણે પ્રજાજીવનના મૂળિયાને પોષણ આપ્યું અને સમૃદ્ધ સર્જનની તાસીર દેખાડી। તો વિદ્યાર્થી મિત્રો, આ જે મેં વાંચ્યું તમારી સમક્ષ એ પંડિત યુગના જે પ્રેરક બળો છે મહત્ત્વના અને એ લક્ષણો છે એની વાત કરી। તો ટૂંકમાં હવે એમ કહી શકાય કે પંડિત યુગના જે મહત્ત્વના મુદ્દાઓ છે એ મહત્ત્વના મુદ્દાઓમાં એકદમ ટૂંકમાં જોઈએ તો પંડિત યુગમાં સુધારો અને પરંપરા એ બંનેની પૂજા થઈ આ એના મહત્ત્વના લક્ષણોમાં જે આપણે અગાઉ વાંચ્યું તે
बीजू के काव्य क्षेत्रे उर्मी प्रधानता अने विचार प्रधानतानुं नव प्रस्थान थयुं। आ युगमां गद्य क्षेत्रे विकास थयो तो उच्च आदर्शो अने मर्यादित श्रृंगारनुं पण आलेखन थवा माड्युं। शुद्ध कला दृष्टि आवी तो भाषा शुद्धि अने संस्कृत प्रचुरतानुं प्रमाण पण वध्युं। आ एक अगत्यनी आ युगनी पंडित युगनी लाक्षणिकता छे। साहित्यिक पत्रकारत्वनी सिद्धिओ आवी अने भाषा शास्त्र भाषाशास्त्रना क्षेत्रे एक नव प्रस्थान थयुं। तो विद्यार्थी मित्रों आटला महत्वना मुद्दानी साथे पंडित युगना जे परिबळो छे प्रेरक परिबळों ने लक्षणो छे एनी वात करी आवतीकाले हवे बीजी वात आपणे करीशुं। अत्यारे आटलुं ज आवजो।